સંઘ પ્રદેશ દમણના ભેંસલોર ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરનો સામાન બનાવતી કંપનીમાં ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે. જો કે કંપનીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાને લઈ કંપનીમાં ચોરી થઈ પણ છે કે નહીં એ જાણવું પોલીસ માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે. દમણના દુનેઠા ભેંસલોર ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરને લગતા સામાન બનાવતી પ્રેસ એન્ડ ફોર્જ નામની કંપનીમાં 25 જુલાઈ બાજુ અજાણ્યા ચોર તસ્કરો દ્વારા કંપનીમાં પ્રવેશી કંપનીમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રિક સામાન જેવો કે કોપર વાલ્વ સહિત અન્ય કિંમતી સામાન જે લાખો રૂપિયાનો હોય એની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી હતી. જે બાદ કંપની સંચાલકોને ચોરી થયાની જાણ થતાં દમણ પોલીસને ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી, જ્યાં દમણ પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર જઈ જરૂરી નિરીક્ષણ હાથ ધર્યું હતું અને વધુ મદદ હેતુ વલસાડ FSLની ટીમને પણ બોલાવી તેમની પણ મદદ લીધી હતી. જો કે પોલીસ તપાસ દરમિયાન કંપનીની અંદર ઓફિસ સિવાય અન્ય જગ્યાએ લગાવેલા સીસીટીવી કેમેરા બધા જ બંધ હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું, જેને લઈ પોલીસને પણ કંપનીમાં ચોરી થઈ પણ છે કે નહીં એ જાણવું મુશ્કેલ બની જવા પામ્યું હતું. મળતી માહિતી મુજબ કંપનીમાં અલગ અલગ દિવસે 2-3 પ્રકારના સામાનની ચોરી થઈ હતી અને અંદાજીત 1200 કિલોથી પણ વધુનો સામાન ચોરાયા બાદ સફાળા જાગેલા કંપની સંચાલકોએ આજે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. કંપનીની ઉપર પતરાના પણ શેડ બાંધવામાં આવ્યા છે. અંદરના સીસીટીવી પણ બંધ હાલતમાં છે, જેથી ચોરી કંપનીના કોઈ અંદરના જ જાણભેદુએ કરી હોવાની આશંકા વર્તાઈ રહી છે. ઉપરથી દરેક કંપનીઓએ પોતાનું મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્ટની વિગતો આપતું ગ્રીન બોર્ડ કંપનીના ગેટ પર મૂકવાનું હોય છે, તે પણ કંપની સંચાલકો દ્વારા મૂકવામાં નથી આવ્યું. આમ કંપની સંચાલકો સામાન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા પણ જોવા મળ્યા હતા. એક તરફ દમણ પોલીસ વિભાગ દ્વારા તમામ કંપની સંચાલકોને તેમની કંપની બહાર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હોવા છતાં કંપની સંચાલકો આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો પોલીસે કંપની સંચાલકોના જરૂરી નિવેદનો લઈ આ મામલે પોલીસ ચોપડે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લો બોલો, દહેરી ગામના દરિયા કિનારે મોટા પથ્થરો ગોઠવી બનાવેલ પ્રોટેક્શન વોલમાં પગથિયા નહીં બનાવતા માછીમારો માટે પ્રોટેક્શન વોલ મહામુસીબત બની. દહેરી ગામના દરિયા કિનારે દરિયાઈ ધોવાણને અટકાવવા અંદાજીત 10 કરોડના ખર્ચે દરિયાઈ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. જો કે આ પ્રોટેક્શન વોલના નામે અહીં મહાકાય પથ્થરો ગોઠવીને એને જ પ્રોટેક્શન વોલનું નામકરણ કરી નાખ્યું છે, જે દરિયાઈ પાણીને ગામમાં ઘૂસતા અટકાવવામાં તો નિષ્ફળ સાબિત થઈ છે. દહેરી ગામમાં મોટાભાગના લોકો માછીમારી કરી ગુજરાન ચલાવે છે. દિવસ કે રાત્રે ગમે ત્યારે માછીમારી કરવા માટે જવું પડે છે, જેમાં પ્રોટેક્શન વોલ મુસીબત બની છે. તંત્રએ કરોડોના ખર્ચે પ્રોટેક્શન વોલના નામે મોટા પથ્થરો દરિયા કિનારે ગોઠવી દીધા છે. ક્યાંય પગથિયા જેવું કશું ચઢ ઉતર માટે રાખ્યું નથી, તેથી મુસીબત વેઠતા ગામ લોકોને અને માછીમારીની સમસ્યાને લઈને ત્રસ્ત ગામ લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ગણેશ ઉત્સવ મહા ઉત્સવ છે. પગથિયાના અભાવે દરિયામાં ભારે વજનવાળી જાળ લઈને જતા માછીમારોએ મોટા પથ્થરોની આડસ પાર કરવી અનિવાર્ય છે, જેમાં માછીમારોએ અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી પરિણામ શૂન્ય છે. ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક તે પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરવા જાય છે. હાલમાં દરિયા કિનારે પ્રોટેક્શન વોલના નામે મૂકી દીધેલા આ મસ્ત મોટા પથ્થરોને પાર કરી પ્રતિમાનું કઈ રીતે વિસર્જન કરશે? ગામ લોકોની માંગ છે કે પ્રોટેક્શન વોલ બનાવનારી કન્સ્ટ્રક્શન કંપની અને તેને લગતા વિભાગો ગામ લોકોની આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે. અમારા મચ્છીમાર સમાજનો જે જટિલ પ્રશ્નો છે એ અત્યારે બહુ મોટો ઊભો થઈ ગયો છે. પ્રોટેક્શન વોલના લીધે અમને પ્રોટેક્શન તો મળ્યું છે, પણ અમારે જે મચ્છીમાર લોકોનો જે ધંધો છે એ આખો દરિયા પર હોય છે, રોજીરોટી દરિયા પર હોય છે. તો એમને મચ્છી પકડવા માટે રાત્રે એટલે કંઈ દિવસમાં જ જવું એવું નથી, પાણીના હિસાબથી રાત્રે દિવસે જવું પડે, રાત્રે ક્યારે પણ ઉઠીને જવું પડે. આ લોકો જે જાડવાના જો વજન હોય એ જાડવાનું વજન 50-100 કિલોનું વજન હોય, એ વજન લઈને એ લોકો કેવી રીતે ઉતરવાના અને કેવી રીતે ચડવાના, આ બહુ મોટો જટિલ પ્રશ્ન છે. અમે વચમાં પણ રમણભાઈ પાટકર આવેલા સાઈધામના અંદર ત્યારે એમને લેખિત એપ્લિકેશન પણ આપેલી છે, પણ હજુ સુધી એના પર કંઈ એ થઈ નથી.
તો અમે બધા જે આ છે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના જે પણ કોઈ હોય એમને આ માધ્યમથી અમે જણાવવા માંગે છે કે આનો કઈ પ્રશ્ન હોય કેવી રીતે અમારે આ પ્રશ્નનો એ કરવું છે એ તમે જણાવશો તો અમે એ પ્રમાણે એનું કાર્યવાહી આગળ વધારીશું. જે ગામ લોકોને જરૂરિયાત છે કે ગણપતિ વિસર્જન એના માટે ઘણી તકલીફ પડે છે, કારણ કે ઘર ઘરે દરેકના ઘરે ગણપતિને બેસાડે છે અને સાર્વજનિક પણ હોય છે, તો ઘણા પ્રમાણમાં લોકોનો એ ટોળું જૂથ સાથે ભેગું થાય, તો ખરેખર પરિસ્થિતિ જ્યારે ગણપતિ વિસર્જન આવશે ત્યારે લોકોને ઘણી તકલીફ ઊભી થશે. તો મહેરબાની કરીને તમને બધા માધ્યમ લોકોના બી રજૂઆતના માધ્યમ દ્વારા આ જેમ બને તેમ ગણપતિના આગળ થાય એવી અમારી રજૂઆત છે. એક તો શું છે, આપના જે મચ્છીમારી માટે જે અમારા સમાજ માંગેલા સમાજના જે લોકો જે મચ્છી પકડવા માટે જાય છે એ જે લોકોને ઉપર ઝાડ હોય છે તો એ કેવી રીતે એને ક્રોસ કરીને જાય એ એક લોકોને પરિસ્થિતિના આધારે બહુ તકલીફ ઊભી થાય છે. અને બીજું શું કે એક જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારે સ્મશાન લઈ જતી વખતે પણ ઘણી તકલીફ ઊભી થાય છે, તો મારે એ જ વિનંતી છે કે જેમ બને તેમ આપને આ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ થોડું કામ કરી આપવા વિનંતી છે. દેહરી ગામનો જટિલ પ્રશ્ન છે. પ્રોડક્શન વોલાવવાથી દરિયાઈ ધોવાણ અટક્યું છે. લગભગ સરકારના માધ્યમથી 10 કરોડનો જેવો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. બિરદાવીએ છીએ અમે દેહરી ગામના આધારે કે અમારા કમસે કમ ગામના જે વિસ્તારને જે દરિયાઈ ધોવાણ થતું હતું વર્ષોથી, જે અમારો સાઈધામ વિસ્તાર, અમારો રાઠોડવાડી વિસ્તાર, અમારો માંગેલવાડી વિસ્તાર અને અમારો જવારવાડી વિસ્તાર, આજે સરકારના માધ્યમથી જે પ્રોટેક્શન વોલ બની છે એમાં ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ, પંચાયતનો પણ, માન્ય ધારાસભ્યશ્રીઓનો પણ. પરંતુ આવનાર દિવસોના અંદર, ગત અમારી ગ્રામસભા ગઈ જેના અંદર મેં મુદ્દો ઉચાઈક્યો કે ભાઈ ગણપતિ બાપા બધાને ત્યાં આવે છે ને આખા ગામના અંદર અમારા ત્યાં સાર્વજનિક પણ આવે છે. હવે અમારા માટે દયનીય પરિસ્થિતિ એ છે કે આ તમારા સામે તમે જોઈ શકો છો કે આટલા મોટા મોટા પથ્થરો આવ્યા છે. તો અમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ માન્ય ગ્રામસભાના અંદર સરપંચશ્રીને કે ભાઈ આપને ત્યાં 15માં નાણાં પંચના અંદર લગભગ સાઈધામ દેહરીનો વિસ્તાર, રાઠોડવાડીનો વિસ્તાર અને માંગેલવાડનો વિસ્તાર ને જવારવાડીનો વિસ્તાર, જેના અંદર પગથિયા એટલે કે લગભગ એક સાઈડ અને બીજી સાઈડ એટલે લગભગ એક એક વિસ્તારના અંદર 2 પગથિયાનું જે કોમ્બિનેશન થાય અને લોકો માટે જે અગવડ પડી રહી છે એ સગવડમાં પરિવર્તન થાય, કે જે અમારે બધાની માંગ છે ભાઈ, તમારે બધાની માંગ છે ને એ આધારની ખાસ મારી વિનંતી છે આપના મીડિયાના લેવલથી કે ભાઈ આ અમારો બહુ મોટો જટિલ પ્રશ્ન છે ને એને આવરી લો અને મહેરબાની કરીને અહીંયાથી પગથિયાનું સ્ટેપ પાછળ સુધી ઉતારી આપો કે જેથી કરી અમારા ગણપતિ બાપાનું વિસર્જન તથા વ્યક્તિત્વ જે અમારા દરિયામાં સ્મશાનના આધારે સળગાવવામાં આવે છે એમાં પણ અમને લોકોને બહુ મોટી તકલીફ અનુભવી રહ્યા છે. તો મહેરબાની કરીને આ માધ્યમથી હું અપીલ કરીશ કે આ જલ્દીથી જલ્દી કામ પરિપૂર્ણ થાય. સંઘ પ્રદેશ દમણમાં ભાજપા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1999માં જે પ્રમાણે ભારતીય સેનાના જાબાઝ જવાનોએ પાકિસ્તાન સામેની જંગ જીતી કારગિલમાં પાકિસ્તાની સેના અને આતંકવાદીઓએ કબજો કર્યો તેના પર ફરી કબજો મેળવવામાં સફળતા મેળવી હતી, ત્યારે દર વર્ષે સમગ્ર દેશભરમાં 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવતો હોય છે, ત્યારે દમણમાં પણ ભાજપા પાર્ટી દ્વારા આજરોજ નાની દમણના મસાલ ચોકથી દમણ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ સુધી દેશના તિરંગા અને મશાલ સાથે એક રેલી આયોજિત કરવામાં આવી હતી, જેમાં દાદરાનગર હવેલી દમણ દીપ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ચંડેર, જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ હસ્પીભાઈ દમણિયા, જિજ્ઞેશ દાહિયાભાઈ પટેલ, નવીન પટેલ, મીડિયા કન્વીનર મજીદ લધાની સહિત ભાજપના અન્ય મહિલા અને પુરુષ કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે બાદ ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં કારગિલ યુદ્ધ લડી ચૂકેલા ભારતીય ફોજના જવાન જગમોહનસિંહ ગોસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કઈ પરિસ્થિતિમાં પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવતા ફાયરિંગનો વળતો જવાબ ભારતીય સેના દ્વારા અપાતો હતો અને કેટલી મુશ્કેલીઓ બાદ આખરે કારગિલ યુદ્ધ જીત્યું એના સંસ્મરણોને ઉપસ્થિત લોકોને જણાવ્યા હતા. એક ચહેરા તડપતા હૈ જબ ઘર સે કોઈ દિખત આયા.
हमारी पोस्टिंग वहाँ पे 96 से और 98 तक हम लोग वहाँ पे पोस्टिंग में थे। 101 ब्रिगेड के अंतर्गत हम पे प्रॉपर कारगिल में हमारा हेडक्वार्टर था और हम लोग डिप्लॉयमेंट हमारे पहाड़ियों पे थी। तो वहाँ पे पाकिस्तान ने जो है कि वो कुछ कई जगह पे वो हाइट पे थे, तो उन लोगों ने जो है कि वहाँ से वो बराबर फायरिंग वगैरह करते थे हमारे को। तो हमारे लोगों ने भी डट के उनका मुकाबला किया और 98 पे उसके बाद हमारा यूनिट जब पोस्टिंग हुआ उसके बाद हम लोग तकरीबन पठानकोट तक आ गए थे। तो तब तक ये सुना दिया कि वहाँ पे उन लोगों ने भारी हमला हमारे ऊपर किया है, क्योंकि वहाँ पे जो है कि पहाड़ियाँ काफ़ी हाइट में है, उनकी पोस्ट कुछ बहुत हाइट में है और बर्फ़ से पूरा इलाका वो भरा रहता है, वहाँ पे माइनस में टेम्परेचर रहता है। तो फिर दोबारा कुछ लोग हमारे फिर जो नई यूनिटें वहाँ गई थी उनके साथ हेल्पिंग में फिर गए, कुछ दिन हम लोग उनके साथ रहे और वापस हम लोग फिर यूनिट के साथ उसको लगा। तो वहाँ पर काफ़ी सहयोग दिया, वहाँ पर गन्स वगैरह आई, काफ़ी मैन पावर आया और डट के हमारे मुकाबला किया और हम लोग विजयी हुए और पाकिस्तान को मतलब खट्टे बना। भारतीय जनता पार्टी ने अपने केंद्रीय कार्यालय की सूचना के अनुसार पूरे देश भर में युवाओं को प्रेरणा मिले, युवाओं जागरूक हो, इसी ऑब्जेक्टिव यही एम को लेकर कारगिल विजय दिवस के कार्यक्रम का आयोजन किया है। इस कार्यक्रम के अंतर्गत हम लोगों ने हर जिले में एक मसाल रैली, उसके बाद एक एग्जीबिशन यानी प्रदर्शनी और एक सांस्कृतिक कार्यक्रम, ऐसे तीन कार्यक्रम हर जिले में आयोजित किए और तीनों जिलों के इस कार्यक्रम के माध्यम से हम युवाओं को, महिलाओं को कारगिल विजय किस तरह किया गया, किस तरह हमारे सैनिकों ने साहस, संघर्ष और गौरव की करते हुए टोल लिंग से लेकर टाइगर हिल पर 26 जुलाई को विजय प्राप्त की, और आज के कार्यक्रम में हम उनके संघर्ष, साहस और बलिदान की कथा रखने वाले हैं ताकि आज के युवाओं को मालूम है कि जो आज उनको एक नया भारत की अनुभूति हो रही है और नया भारत की अनुभूति के लिए ये सभी सैनिकों ने अपना बलिदान दिया। ऑडिटोरियम में हमारा सांस्कृतिक कार्यक्रम भी है, हमने युवा बालिकाओं को भी यहाँ पर आमंत्रित किया है, बालिकाएँ कुछ राष्ट्रभक्ति, राष्ट्रवाद जगाने के लिए उनकी सब नृत्य प्रतियोगिता रखेगी। उसके बाद हमारे भूतपूर्व सैनिक है और हमारा नसीब अच्छा है कि सिलवासा में भी हमारे यहाँ मुरलीधर कुट्टी और यहाँ पे जगमोहन जी, ये दोनों जन ने कारगिल युद्ध में भाग लिया था, वो दोनों जन भी अपना अनुभव सबके सामने रखे। વસાના ભીલાડ ખાતે ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા કારગીલ દિવસની ખાસ ઉજવણી કરી જવાનોનું સન્માન કરવામાં આવ્યું। વસાના ઉમરગામ તાલુકાના ભીલાડ રાતે હોટલના પટાંગણમાં જિલ્લા અને તાલુકા બક્ષી પંચ મોરચા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિશ્વ કારગીલ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત આજ વિસ્તારના નિવૃત્ત પેરામિલિટરી આર્મી જવાનોની ખાસ ઉપસ્થિતિ રહી, તે સાથે જ બક્ષી પંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી, ઉપપ્રમુખ રાજેશભાઈ આહિર, પૂર્વ દંડક અને ભાજપ અગ્રણી દીપક મિસ્ત્રી સહિત ભાજપ અગ્રણી નરેશભાઈ વડવી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત જવાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે કારગીલ દિવસ નિમિત્તે જે પાકિસ્તાન સામે ભારત જવાનોને વિજય પ્રાપ્ત થઈ હતી અને એ વિજય પ્રાપ્ત થતા 60ના યુદ્ધમાં 527 જેટલા જવાનો શહીદ થયા હતા તેમને યાદ કરી 2 મિનિટનું મૌન પાળી આગામી દિવસોમાં ઉમરગામ પંથકોમાં વધુથી વધુ જવાનો ભારત દેશની નેશનલ સિક્યુરિટી એજન્સીમાં સેવા બજાવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વાપી નજીક સેલવાસ અને વાપીની હદ પર દોડતી એક રિક્ષામાં આગ લાગી હતી। મોડી રાત્રે પીપરિયા નજીકથી એક રિક્ષા સેલવાસથી વાપી તરફ આવી રહી હતી ત્યારે પૂર ઝડપે દોડતી આ રિક્ષાના પાછળના ભાગે અચાનક ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી। આથી લોકોએ ચાલકને જાણ કરતા રિક્ષાની રોડની સાઈડમાં થોભાવી લઈ ચાલક નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં આખી રિક્ષા આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ એ પહેલા રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ અન્ય પેસેન્જર સવાર ન હતું અને ચાલકનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો।